વલસાડના સાપ્તાહિકના તંત્રી સામે થયેલી પોલ ફરિયાદના વિરોધમાં આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્રકાર સામે નોંધાયેલા ગુનાઓમાં સી સમરી ભરવામાં આવે અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. વલસાડના એક સાપ્તાહિકના તંત્રી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ. કોંગ્રેસને દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂનો વેપલો થતો હોવાની કોંગ્રેસને મુદ્દો આપ્યો છે. નવસારી જિલ્લા કોંગ્રેસે ગુજરાત સરકારના ગૃહમંત્રીને અભણ અને ભાજપ પ્રદેશ પ્રમુખનો ગુનાહિત ઇતિહાસ હોય તો આવા જ પ્રકારની ઘટના બાંશેના આક્ષેપ કર્યા હતા. સાથે જ જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચી જિલ્લા અધિકાર કલેક્ટર કેતન જોશીને આવેદન પત્ર આપ્યું હતું. આજે જ્યારે એક પત્રકાર ઉપર FIR દાખલ કરવામાં આવી, અમને ખબર પડી કે એમણે કંઈક દારૂના વેચાણ અંગે પેપરમાં છાપામાં કંઈક પોલીસ વિરુદ્ધ છાપતા આજે પોલીસે એમની સામે ગુનો દાખલ કર્યો હતો. પરંતુ એ જગજાહેર વાત છે કે દારૂ જાહેરમાં વેચાય છે, અને જ્યારે પત્રકાર ઉપર આજે કેસ દાખલ કરવામાં આવ્યો છે તો લોકશાહીની હત્યા થઈ છે. પત્રકાર એટલે દેશનો ચોથો સ્તંભ છે. જ્યારે ચોથા સ્તંભ ઉપર જ આવી રીતે આક્રમક વલણ જે પોલીસે દાખવ્યું છે અને પોલીસ જે રીતે એમની પર ગુનો દાખલ કર્યો છે એ ખોટી બાબત છે. લોકશાહીની હત્યા થઈ રહી છે. ત્યારે આપણે અમારી આજે કલેક્ટરશ્રીને અમે આવેદન પત્ર આપ્યું છે કે આવનારા સમયમાં એમની ઉપરથી જે FRI થઈ છે એ રદ કરવામાં આવે અને એમને ન્યાય મળવો જોઈએ. જો આવનારા સમયમાં આવું નહીં થશે તો અમે આના કરતાં પણ આગળ પગલાં લેતા અચકાઈશું નહીં અને જાહેરમાં અમે દેખાવો કરવા માટે રસ્તા ઉપર આવવા માટે તૈયાર છીએ. એમના માટે જેમાં પત્રકાર સમાજનું આઈનો હોય છે અને તેને જો દબાવવાનો પ્રયાસ થયો હોવાની વાત સાથે પત્રકાર અને તેના પરિવાર સામે નોંધાયેલી ફરિયાદમાં સી સમરી ભરી અને જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે. પરિમલ મકવાણા, હિન્ટ ન્યૂઝ, નવસારી.